ભરૂચ નગરપાલિકાની કચેરી ખાતે પીવાનું પાણી ન મળતા કર્મચારીઓ અને કામ અર્થે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ નગરપાલિકાની કચેરી ખાતે પીવાના પાણી માટે કર્મચારીઓ અને રોજ બરોજ કામ અર્થે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારજાર ગરમીમાં કામથી થાકી પાણી પીવા માટે નગરપાલિકાના કર્મચારી પાણી પીવા જાય છે ત્યારે તેનું પીવાનું ટીપુએ પાણી મળે તો વિચારો તેની હાલત શું થાય. તેવી જ રીતે નગરપાલિકામાં કચેરીના કામ માટે આવતી ભરૂચ શહેરની પ્રજા દાડર ચડીને ઉપર જાય અને આવી કારજાર ગરમીમાં પાણીની તરસ લાગે અને પાણીનું કૂલર પાસે જાય અને ત્યાં પાણી જ ન હોય તો શું પરિસ્થિતિ થાય તે પાણી પીવા ઊભેલા રહેલ વ્યક્તિને જ ખબર પડે. જ્યારે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ અને નગરપાલિકા કચેરીમાં કામ માટે આવતા લોકો એ લાગતા વળગતાઓને મીડિયાના માધ્યમથી અપીલ કરી છે કે વહેલામાં વહેલું પીવાનું પાણી નગરપાલિકા કચેરી ખાતે મળી રહે. મારું નામ વહોરા અનિશા છે. મેં અને મારી ફ્રેન્ડ મુલતાની રહેણુંમાં અમે લોકો અહીંયા કામકાજ માટે આવ્યા છીએ નગરપાલિકામાં અને અહીંયા આવીને જોયું તો પાણી જ બિલકુલ નથી આવતું. બે ત્રણ દિવસથી પાણી આવતું નથી અને જ્યારે આટલા ઉનાળામાં ભર ઉનાળામાં પાણી નથી આવતું તો લોકો પ્રજા પાણી કઈ રીતે પીવે? તો આના માટે આ સવલત કરવી જરૂરી છે. મારું નામ મુલતાની રહેણુંમાં છે અને મારી ફ્રેન્ડ છે અનિશા. અમે બે અહીંયા નગરપાલિકામાં અમારા કામકાજ માટે આવ્યા હતા. અમને ખૂબ જ તરસ લાગી પણ આવીને જોયું કે જરાક પણ પાણી નથી. હવે આ ઉનાળામાં અમારે પાણીની સવલત કરવી કેવી રીતે? ભરૂચ નગરપાલિકામાં ઉનાળાની ગરમીને કારણે જે લોકો અહીંયા આવે જાય છે એને પાણીની તકલીફ માટે આરો મૂકવામાં આવેલું છે. કોઈક ખામીને કારણે બે દિવસથી કંઈક પાણી આવતું નથી એ અમને જાણ થઈ છે. જે કંઈક સમસ્યા હશે એનું નિરાકરણ લાવી ને વહેલી તકે પાણી આવતું થઈ જાય અને બધાને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે એનું અમે ધ્યાન આપીશું અને એ તાત્કાલિક ધોરણે કરાવીએ છીએ.